જય સ્વામનારા મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર ચાર સૃષ્ટિ એની અંદર આપણે સમુદાયો જોતા હતા બરાબર તો એ સમુદાયોની અંદર આપણે એક લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વામી મેરુદંડી અને મેરુદંડી સમુદાય જોયો હતો તો એ બંનેનો તફાવત પણ આપણે જોયો હતો કે સામી મેરુદંડીની અંદર શું છે અને મેરુદંડીની અંદર શું લક્ષણો આવેલા છે એના વિશે તો હવે આગળ આજે આપણે જોવાના છે મિત્રો મેરુદંડીના સમુદાયો બરાબર તો લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં કીધું હતું કે ત્રણ સમુદાયો એટલે કે ત્રણ ઉપસમુદાયો આવેલા છે એટલે કે મેરુદંડી સમુદાય છે એના ત્રણ ઉપસમુદાયો કયા તો કે પૂછ મેરુદંડી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી આ પૂછ પૂછમેરૂદંડીનું ઉદાહરણ તો કે એસિડિયા શીર્ષમેરૂદંડીનું એમ્ફિયા અને પૃષ્ઠવંશી છે બરાબર એનું મધ્યથી સસ્તન વર્ગ બરાબર આ બહુ મોટો ઉપસમુદાય છે મિત્રો તો એના વિશે આપણે ડિટેલની અંદર જોવાના છે તો જોઈએ આગળ સૌપ્રથમ જોઈએ તો પૂછો મેરુદંડી બરાબર એક વાર ખ્યાલ રાખજો મિત્રો કે આજે હવે હવે આપણે જે ભણવાના છે એ હવે સમુદાય નહીં એ હવે વર્ગ ભણવાના છે તો વર્ગ એ કયું સમુદાયના તો કે મેરુદંડી સમુદાય બરાબર મેરુદંડી સમુદાય છે એ મેરુદંડી સમુદાયના હવે આપણે ઉપસમુદાય ભણવાના છે ઉપસમુદાયની અંદર પાછા એના વર્ગો આવશે બરાબર તો વર્ગો વિશે આપણે ભણવાના છે તો ખ્યાલ રાખજો કે હવે સમુદાયો અહીંયા આપણે પૂરા થઈ રહ્યા છે તો હવે જોઈએ કે ઉપસમુદાયમાં મેરુદંડીના ઉપસમુ ઉપસમુદાયમાં પૂચ્છ મેરુદંડી બરાબર એટલે કે પૂચ મેરુદંડી અને કમચુક મેરુદંડી પણ કહેવામાં આવે છે તો એના પ્રાણીઓ જોઈએ તો એના પ્રાણીઓ કહેવાય છે તો કે તેઓ આદિ મેરુદંડીઓ છે બરાબર આદિ એટલે કે એકદમ જૂના મેરુદંડીઓ છે તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ છે સંપૂર્ણ રીતે દરિયા એટલે કહેવાય તો કે એ હંમેશા આપણને દરિયાઈ પાણીની અંદર જોવા મળતા હોય છે એટલે કે આ જે પ્રાણીઓ છે એ બધા દરિયાઈ પ્રાણીઓ છે મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભ્ય પૂંછડીમાં હાજર હોય છે એટલે જે મેરુદંડ હોય એ કેવું તો કે ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભી અવસ્થા એટલે જેને આપણે લાર કહીએ બરાબર લાર વા અથવા તો શરૂઆતની અવસ્થામાં એટલે જે શરૂઆતની અવસ્થા છે એવી અવસ્થામાં શું તો કે ડિંભીય પૂછડીમાં હાજર હોય છે એટલે આ જે પૂછ મેરુદંડી પ્રાણીઓ છે એની અંદર મેરુદંડ ક્યાં હાજર હોય તો કે મેરુદંડ છે એ ડિંભીય પૂંછડીની અંદર હાજર હોય છે એટલે જે ડિમ્બીય પૂંછડી જે પ્રાણીઓની અંદર આવેલી હોય એની અંદર આ મેરુદંડ હાજર હોય અને કઈ અવસ્થા દરમિયાન તો કે ફક્ત ડિંભી અવસ્થામાં એટલે ડિંભી અવસ્થામાં એટલે શરૂઆતની અવસ્થામાં જ્યારે પ્રાણીનો જે વિકાસ થાય છે બરાબર પ્રાણી જન્મ લે એ વખતનો જે શરૂઆતનો વિકાસ છે એ શરૂઆતની અવસ્થા છે એને આપણે ડિંભી અવસ્થા કહી શકીશું તો ફક્ત એ જ અવસ્થા દરમિયાન આપણને મેરુદંડ જોવા મળે છે અને ક્યાં જોવા મળે તો કે ડિંભીય પૂંછડીમાં જોવા મળે છે એવા જે પ્રાણીઓ છે એને આપણે મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ હવે એ પૂછ મેરુદંડી પ્રાણીઓ છે એના ઉદાહરણ જોઈએ મિત્રો તો કે એક છે એસિડિયા બીજું છે સાલ્પા અને ત્રીજું ડોલી કોલમ બરાબર આ ત્રણ પ્રકારના જે પ્રાણીઓ છે એ આપણે મેરુદંડીની અંદર સમાવેશ કરવામાં આવેલા છે પછી બીજું જોઈએ મિત્રો શીર્ષ મેરુદંડી બરાબર શીર્ષ મેરુદંડી તો કે તેઓ સંપૂર્ણ રીતે દરિયા છે એટલે જે શીર્ષ મેરુદંડી છે એ પણ કેવા છે તો કે સંપૂર્ણ રીતે દરિયા એટલે કે આપણે દરિયાના પાણી છે અથવા તો પાણી અંદર જોવા મળતી જે પ્રાણીઓની જાતિ છે એ આદિ મેરુદંડી એટલે જીવન આ જે શીર્ષ મરુદંડી ની અંદર જે મેરુદંડ આવેલો હોય બરાબર એ મેરુદંડ આવેલો હોય એ મેરુદંડ ક્યાંથી તો કે સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આજીવન પૂરેપૂરું આખું જ્યાં સુધી જન્મ લે ત્યાંથી મરે ત્યાં સુધી એ જે મેરુદંડ એ ક્યાં આવેલો હોય તો કે શીર્ષથી પૂંછ સુધી એટલે માથાથી લઈને પૂંછડી સુધી એ વિસ્તાર હોય હોય એટલે કે છે એનું ઉદાહરણ જોઈએ તો કે ઓક્સસ અને બ્રિકસ્ટોમાં બરાબર આજે એમ્ફીઓસ અને બ્રિકસ્ટોમાં છે એ શીર્ષ મેરુદંડીના પ્રાણીઓ છે હવે આપણે અત્યારે આ બે ઉપસમુદાય જોયા સેના ઉપસમુદાય તો કે મેરુદંડીને બરાબર

તો કે શીર્ષથી પૂંછ સુધી એટલે માથાથી લઈને તે પૂંછડી સુધી આખા શરીરની અંદર વિસ્તરેલ હોય છે તો આ બે ઉપાય છે મહત્વનો ઉપસમુદાય આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો બરાબર હવે પૃષ્ઠવંશીની અંદર આપણે આ રીતના જે ચાર્ટ છે એ આપણે જોવાના છે બરાબર કે પૃષ્ઠવંશીનું વર્ગીકરણ પૂછાય કદા તમને તો પૃષ્ઠવંશીની અંદર ફરીથી પાછા બે ભાગ પડે છે એની અંદર પાછા જે અનુધારી છે એની અંદર પણ બે ભાગ પડે છે એના વિશે જોઈએ એની પહેલા આપણે એના સામાન્ય લક્ષણો ધ્યાનમાં લઈએ તો કે પૃષ્ઠવંશીના ના સામાન્ય લક્ષણો હવે આ ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે બરાબર એટલે ગર્ભકાળ એટલે જ્યારે ગર્ભ નિર્માણની જે પ્રક્રિયા છે એ વખતે આ સમુદાય છે એટલે કે આ પૃષ્ઠવંશી સમુદાયના જે સભ્યો છે એ સભ્યો એ વખતે મેરુદંડ ધરાવશે કયા વખતે તો કે ગર્ભ અવસ્થા દરમિયાન અથવા તો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ પુખ્તા અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતરણ પામે છે એટલે મેરુદંડ છે એ પુખ્ત અવસ્થા એટલે જ્યારે સજીવ દેશે અથવા તો જે પ્રાણી છે એ પુખ્ત બની જશે બરાબર ત્યારે કાસ્થિમય અથવા તો અસ્થિમય સ્તંભમાં રૂપાંતર પામે છે એટલે આપણા શરીરની અંદર પણ સ્તંભ આવેલો હોય છે બરાબર તો એ જે મેરુદંડ આ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આવેલા છે એ મેરુદંડ પુખ્ત વાસ્થા એટલે કે જ્યારે સજીવ દેશ છે બરાબર એ પુખ્ત બની જાય ત્યારે કાસ્થિમય અથવા તો અસ્થિમય કરોડ સમજે એટલે આપણે જે પાછળની લાકડી કહીએ બરાબર જેની મનકા આવેલા હોય તો એ જે કોલમ છે વર્ટિબ્રલ કોલમ એની અંદર રૂપાંતરણ પામતું હોય છે એટલે કે મેરુદંડ શામાં બની જાય તો કે કરોડ સ્તંભની અંદર આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી આ વાક્ય તમને ઘણી વખત પૂછાશે મિત્રો કે સમજાવો કે બધા પૃષ્ઠવંશીઓ છે એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓએ પૃષ્ઠવંશી નથી તો આપણે સમુદાય પહેલો જોયો હતો મેરુદંડી બરાબર તો મેરુદંડી સમુદાય જોયો એની અંદર આપણે જોયું કે ત્રણ પ્રકાર પડતા હતા એટલે કે ત્રણ ઉપસમુદાય પડતા હતા ત્રણ ઉપસમુદાય કયા કયા પૂછ મેરુદંડી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી તો એની અંદર એવું કહેવા માગે છે કે પૃષ્ઠવંશી એ પૃષ્ઠવંશી સમુદાયના બધા પ્રાણીઓ છે એ મેરુદંડી છે પણ મેરુદંડી સમુદાયના બધા પ્રાણીઓ એ પૃષ્ઠવંશી નથી એવું કેમ કહેવામાં આવે કારણ કે જે મેરુદંડી સમુદાય છે એની અંદર આપણે પૃષ્ઠવંશી એક ખાલી એનો ઉપસમુદાય છે બરાબર તો કે મેરુદંડી અને એટલા માટે એને આપણે એવું કહી શકીએ તેઓ વક્ષ બાજુએ બે ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે એટલે આગળની બાજુએ વક્ષ એટલે કે આગળની બાજુ કેટલા બે ત્રણ અથવા તો ચાર કોટર બરાબર બે ત્રણ અથવા તો ચાર કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે એટલે આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર હૃદય આપણને જોવા મળે છે અને કેવું હોય તો કે બે ત્રણ અથવા તો ચાર કોટરો એટલે કે જે ખંડો કહેવાય આપણે એ ખંડોની રચના એના એમના હૃદયની અંદર આપણને જોવા મળતી હોય છે આશ્રુતિ નિયમ અને ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ હોય છે એટલે જે આશ્રુતિ નિયમન થાય છે બરાબર એટલે જે તત્વો છે એ બહાર કાઢવાનું અથવા તો જે આમ શું કહેવાય આપ લે કરવાની જે પ્રક્રિયાઓ છે આયન્સની એના માટે અને ઉત્સર્જન માટે શું છે તો કે એક જોડ મૂત્રપિંડ આવેલું હોય છે એટલે એક જોડ મૂત્રપિંડ જે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આપણને જોવા મળે છે પ્રચલન માટે જોડવા ઉપાંગો કે મીન પક્ષો હોય છે બરાબર એટલે જે પ્રચલન માટે એટલે કે એક જગ્યાએથી હલનચલન કરવા માટે એટલે ઉપાંગો ઉપાંગોને આપણે લિમ્સ તરીકે ઓળખીએ તો લિમ્સ છે બરાબર તો આપણે આપણે આપણા શરીરની ધારો કે વાત કરીએ તો પગ બરાબર એટલે કે જેટલા પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મીન પક્ષો અથવા તો ઉપાંગો આવેલા છે ઉપાંગો એટલે કે પગ આપણે આગળ ઉદાહરણો જોઈશું એના કે પૃષ્ઠવંશીની અંદર કયા કયા ઉદાહરણો એટલે કે કયા કયા પ્રાણીઓ સમાવવામાં આવે ત્યારે તમને ખ્યાલ આવશે કે મીન પક્ષો કયા પ્રાણીઓની એટલે કે કયા સજીવની અંદર હોય છે અને ઉપાંગો એટલે કે લીમ અથવા તો પગ અથવા તો હાથ એ જે છે એ કયા પ્રાણીઓની અંદર હોય છે તો આ હતા મિત્રો પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણો બરાબર એની અંદર પરથી જોઈ લઈએ તો કે ગર્ભાવસ્થા દરમિયાન જ મેરુદંડ ધરાવે બરાબર એટલે જ્યારે ગર્ભકાળ હોય એ દરમિયાન જ એની અંદર મેરુદંડ નિર્માણ પામતો હોય છે પછી જ્યારે એ સજીવ દેહ છે એટલે કે જે પ્રાણી દેહ છે એ પુખ્ત થઈ જાય ત્યારે એ થઈ જાય પછી મેરુદંડ સેમા રૂપાંતરણ પામશે તો કે મેરુદંડ મિરુદંડ કરોડ અંદર શું કહેવાય રૂપાંતરણ પામશે પછી એની વક્ષ બાજુ એટલે કે આગળની બાજુ બે ત્રણ અથવા તો ચાર કોટર બરાબર બે ત્રણ અથવા તો ચાર કોટર ધરાવતા એટલે કે ખંડો ધરાવતું સ્નાયુમય હૃદય આવેલું હોય છે એટલે કે હૃદય એની અંદર આપણને જોવા મળે છે આ નિયમ અને ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ હોય છે અને એમનું પ્રચલન માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એમના હલન ચલન માટે ઉપાંગો બરાબર જોડમાં ઉપાંગો અથવા તો મીન પક્ષો આવેલા હોય છે તમને આકૃતિ કદાચ આગળ આવશે એટલે આપણે સારી રીતે ખ્યાલ આવશે બરાબર હવે અહીંયા એક તમને અહીંયા ફરીથી પાછો આ એક સેન્ટેન્સ આવશે તમને અહીંયા કીધું કે આ જે સેન્ટેન્સ છે બરાબર આ સેન્ટેન્સ કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે આ સમજાવો તો એને આપણે સમજી લઈએ ફટાફટ તો એની અંદર એવું કે બધા પૃષ્ઠવંશીઓ મિરુદંડીઓ છે પણ બધા મિરુદંડીઓ પૃષ્ઠવંશી નથી કેમ એવું કારણ કે કેટલાક મેરુદંડી પ્રાણીઓ છે એ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે બરાબર એટલે જે પુખ્ત અવસ્થાએ છે બરાબર પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે મેરુદંડ જે છે એ એની અંદર શું થાય કરોડસ્તંભની અંદર વિકાસ પામતો હોય તો એના પહેલાં મેરુદંડ ક્યાં બનતો હોય તો કે ગર્ભકાળ દરમિયાન મેરુદંડ બનાવતો હોય પણ પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતરણ કાશ્મય કે અસ્થિમય કરોડસ્તંભમાં થાય છે બરાબર આપણે જોયું કે જે ગર્ભકાળ દરમિયાન મિરુદંડ ધરાવે છે એ પુખ્ત અવસ્થાએ પહોંચે બચ્છેમાં થાય તો કે કાશ્મીમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભની અંદર કરોડસ્તંભ એટલે આપણને ખ્યાલ છે કે જે આપણે વર્ટિબલ કોલમ જેને કહીએ બરાબર એટલે કે જે પાછળની આપણે જેને લાકડી કહીએ જે બરડો હોય બરડા ઉપર આપણે લાકડી આવેલી છે એને આપણે કરોડોસ્તંભ તરીકે ઓળખી શકીએ અથવા તો કહી શકીએ છીએ તો એ જે મેરુદંડ છે એ મેરુદંડ જ્યારે પુખ્ત અવસ્થાનો બની જશે ત્યારે કરોડસ્તંભની અંદર એ રૂપાંતરણ થઈ જશે જે પ્રાણીઓમાં કરોડસ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે તેને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય છે એટલે આપણે પણ જોઈ શકીએ છીએ કે જેટલા પણ મોટા ભાગના પ્રાણીઓ છે એની પાછળની બાજુ એટલે કે પાછળની બાજુએ મધ્યમાં મધ્ય પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ મધ્યમાં બરાબર આપણને શું જોવા મળે કરોડસ્તંભ જોવા મળે છે દરેક પ્રાણી તમે લઈ લો બરાબર કૂતરું ભેંસ ગાય બળદ એ રીતના જે પ્રાણીઓ છે એમાં જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એને કહેવાય એમની અંદર આપણને કરોડસ્તંભ જોવા મળશે ક્યાં જોવા મળશે તો કે પાછળની બાજુએ મધ્યમાં બરાબર એવા જે પ્રાણીઓ છે ને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય છે પરંતુ મેરુદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડસ્તંભ બનતો નથી એટલે બીજા જે બધા પ્રાણીઓ છે એ ભલે મેરુદંડ ધરાવતા હોય પણ બધા પ્રાણીઓની અંદર કરોડસ્તંભ બનતો હોતો નથી એટલે આપણે જે શીર્ષ મેરુદંડી અને મેરુદંડી છે બરાબર એની અંદર જે મેરુદંડ બને છે એ મેરુદંડમાંથી કરોડસ્તંભ બનતો નથી બરાબર આપણે જોયું કે શીર્ષ મેરુદંડી અને મેરુદંડી એ મેરુદંડી સમુદાયના બીજા ઉપસમુદાયો છે એ જે ઉપસમુદાયના પ્રાણીઓ છે એની અંદર આ પ્રકારની પ્રક્રિયા કયા પ્રકારની તો કે જે આ મેરુદંડમાંથી કરોડસ્તંભ બને છે એ પ્રકારની પ્રક્રિયા એની અંદર થતી નથી બરાબર એટલે જે છે એની અંદર મેરુદંડ જોવા મળે પણ એનું રૂપાંતરણ કરોડસ્તંભમાં થતું નથી આમ એટલા માટે કહી શકાય કે બધા મેરુદંડી પ્રાણીઓ છે બરાબર બધા મેરુદંડી પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી નથી પણ બધા પૃષ્ઠવંશી એ મેરુદંડી છે કારણ કે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મેરુદંડ અવશ્યપણે જોવા મળે છે અને જે મેરુદંડી પ્રાણીઓ છે બધા જ મેરુદંડી પ્રાણીઓ જોવા મળશે પણ કરોડસ્તંભ જોવા મળશે નહીં એટલે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ કરોડસ્તંભ હોય એને આપણે પ્રાણીઓ કહીએ છીએ બરાબર એટલા માટે આપણે આ સાર્થક કરી શકીએ કે જે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ મેરુદંડીઓ છે પણ બધા મેરુદંડીઓ છે એ પૃષ્ઠવંશી હોતા નથી હવે પૃષ્ઠવંશીઓનું વર્ગીકરણ બરાબર પૃષ્ઠવંશીયનું વર્ગીકરણ છે એની અંદર આપણે બે પ્રકારના એની અંદર મુખ્ય ભાગ પડે છે પહેલાં તો હનુવિહીન બરાબર એટલે કે જડબુ હનુ એટલે જડબુ અને હનુધારી જડબા ધરાવતા થાય એટલે હનુવિહીન એક છે કે જડબાનો અભાવ હનુવિન એટલે કે વિહીન એટલે કે અભાવ હોય છે એનો સેનો તો કે જડબાનો હનુ એટલે જડબુ બરાબર તો એ જે જડબુ છે એનો અભાવ હોય છે અને બીજું છે હનુધારી એટલે કે જડબા ધરાવે એટલે કે એની અંદર જડબુ આવેલું હોય છે તો એ જે હનુવિહીન જડબુ છે અથવા તો હનુવિહીન જે ભાગ છે એની અંદર વર્ગ કયો આવશે તો કે ચુસ્મુખા બરાબર જે ચુસ્મુખા વર્ગ છે એ કયું તો કે હનુવિન એટલે એની અંદર જડબુ આવેલું હશે નહીં બરાબર પછી હનુધારી એટલે કે જેની અંદર જડબુ ધરાવતા છે જે પ્રાણીઓ જડબુ ધરાવતા છે એની અંદર પાછા બે ભાગ પડે છે એક તો મચ્છે અને બીજા છે ચતુષ્પાદ બરાબર તો જે મચ્છ છે એની અંદર પાછા બે ભાગ પડે છે જે મીન પક્ષો ધરાવે અને આપણે મચ્છર કહી શકાય એની અંદર બે ભાગ પડે છે કયા તો કે કાસથી મત્સ્ય અને અસ્થિમ છે બરાબર બે ભાગ પડે અને જે ચતુ ચતુષ્પાદ એટલે કે જે ઉપાંગો ધરાવે આપણે કીધું ને કે આગળ ભયના એ પ્રમાણે કે પ્રચલન માટે ઉપાંગો ધરાવતા હોય તો એ જે ઉપાંગો ધરાવતા છે એવા જે વર્ગ છે ઉપરી વર્ગ એને આપણે ચતુષ્પાદ વર્ગ તરીકે ઓળખી શકીએ પણ એના પાછા બીજા વર્ગ છે બરાબર કયા કયા તો કે ઉભયજીવી સરિસૃપ વિહંગ અને સસ્તન આ જે ચાર વર્ગ છે એ કયા ઉપરી વર્ગમાં આવશે તો કે ચતુષ્પાદ એટલે કે એની અંદર ઉપાંગો ધરાવતા હોય છે આ વર્ગના જે પ્રાણીઓ છે એ ઉપાંગો ધરાવશે અને એ ઉપાંગો છે એ પ્રચલનમાં ઉપયોગમાં આવે છે બરાબર મિત્રો તો આ તો આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓનું વર્ગીકરણ હવે આપણે આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના દરેક વર્ગો વિશે બરાબર જેમ અત્યારે આપણે સમુદાયો બનીએ અત્યાર સુધી એમ હવે આપણે પૃષ્ઠવંશી જે ઉપસમુદાય છે ઉપસમુદાય કોનો તો કે મેરુદંડીનો એ જે મેરુદંડીનો ઉપસમુદાય પૃષ્ઠવંશી છે એ પૃષ્ઠવંશીની અંદર એના પ્રાણીઓના લક્ષણોના આધારે આપણે અલગ અલગ જે હનુવિહીન અને હનુધારી અને એમાં પણ પાછા ઉપરી વર્ગ અને જે બીજા નીચેના વર્ગ છે એની અંદર જે વર્ગીકરણ કર્યું છે એ બધા જ વર્ગોની ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે આગળ તો મળીશું મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી સર્વ મિત્રોને જઈશું અમનારા